મિત્રો જય સ્વામિનારાયણ ધોરણ 8 ગણિત પ્રકરણ 9 બેઝિક પદાવલીઓ અને નિત્ય સમૂહ મિત્રો આગળ આ પ્રકરણના અંત તરફ જઈ રહ્યા છે અહીંયા લખ્યું છે ઉદાહરણ 14 નિત્ય સમૂહનો ઉપયોગ કરી કિંમત શોધો 501 અને 502 નો ગુણાકાર 95 અને 103 નો ગુણાકાર મિત્રો નિત્ય સમની મદદથી વાત કરી છે તો અહીંયા આપણે 500 1 કરીએ તો 501 થાય અને 500 2 કરીએ તો 502 થાય હવે આપણે નિત્ય સમ એવું લીધું તો કે બે પદ પહેલા સરખા હોય તો પછીના બંને પદ જુદા હોય આમ આપણે લેવું તો x + a x + b तो पहला पद नो શું કર્યો તો વર્ગ વત્તા a plus b લઈ અને પહેલા પદ વડે ગુણ્યો તો અને પછી છેલ્લે a ને b ગુણ્યા તો આ નિત્ય સમ છે પહેલા બે પદ સરખા એટલે વર્ગ વત્તા a plus b અને ગુણ્ય કરો પર પછી બે છેલ્લા બે પદોનો ગુણાકાર એટલે અહીંયા આગળ આપણે 500 પહેલું પદ સરખું છે એનો વર્ગ કરી અને મૂજો પછી વત્તા ની નિશાની કરી પછી 1 અને 2 છે એનો સરવાળો કરી એનું પદ છે 500 એને ગુણે પછી વત્તા ની નિશાની કરીએ અને પછી 1 અને 2 નો ગુણાકાર કરીએ તો આ રીતે નિત્ય સમ બને તો અહીંયા આપણે શબ્દ વાપરી નિત્ય સમ નો ઉપયોગ કરો તો આ નિત્ય સમ નો આપણે ઉપયોગ કર્યો તો મિત્રો યાદ રાખો હવે 5 નો વર્ગ 25 થાય અને 2 ભેગાના 4 ભેગા થાય આ યાદ રાખજો આપણે અગાઉ શીખી ગયા છે પછી 2 ને 3 થાય 3 * 5 એટલે 1500 આવે અને પછી 2 * 2 આવે હવે તમારે શું કરવાનું તો કે 25 ઉપર 4 ભેગા છે એની નીચે 1500 અને પછી 2 લખો એટલે 25 15 0 2 તો એ આપણે લખીશું 25 15 0 2 તો આ નિત્ય સમ દ્વારા આપણે એની કિંમત શોધી હવે તમારે 501 ને 502 સાદી રીતે કરજો ગુણાકાર વર્ગમૂળમાં તો એ તમને પરિણામ મળશે હવે એવી જ રીતે આપણે અહીંયા આગળ 95 અને 103 તો આપણે અહીંયા 100 ઓછા 5 લઈએ અને 100 વત્તા 3 લઈએ તો પણ આ નિત્ય સમનો ઉપયોગ આવશે મિત્રો જો 100 ઓછા 5 અને 100 વત્તા 3 એનો ઉપયોગ આપણે હવે કરીએ આ દાખલા આપણે રદ કરીએ હવે સ્પેસ માટે થઈને તો અહીંયા આગળ 100 નો વર્ગ વત્તા નિશાની માઈનસ 5 વત્તા 3 એને પહેલો પદ 100 ગુણે વત્તા ની નિશાની ઓછા 5 અને 3 ગુણે હવે 100 નો વર્ગ 2 ના 4 મીંડા માઈનસ 5 માંથી 3 ગયા માઈનસ 2 માઈનસ 2 ગુણ્યા 100 એટલે માઈનસ 200 વત્તે ઓછે ઓછા 5 તેરી 15 હવે મિત્રો 1000 માંથી 200 ને 15 200 અને 15 215 માઈનસ થાય 10 માંથી 5 5 9 માંથી 1 8 9 માંથી 2 7 અહીંયા 9 તો શું મળ્યો જવાબ 9785 9785 આપણે પ્રાપ્ત થયું તો આ જ નિત્ય સમનો ઉપયોગ કર્યો તો પણ મિત્રો અહીંયા આગળ થોડું ધ્યાન એ રાખવાનું તો આ માઈનસ પદ છે સૂત્રની બહાર તમારે પ્લસ રાખો પછી કિંમત જે મૂકો એ પદને આધારે મૂકવાની માઈનસ 5 અને વત્તા 3 એને ગુણે પેલું પછી વત્તાની નિશાની પણ સંખ્યા માઈનસ 5 અને 3 ગુણે તો માઈનસ 5 અને 3 ગુણે હવે નિશાનીનું ધ્યાન રાખો માઈનસ 5 ને 3 ગયા માઈનસ 2 માઈનસ પ્લસ માઈનસ 2 ગુણ્યા 100 200 વત્તે ઓછે ઓછા 5 ગુણ્યા 3 15 આ બે નો સરવાળો માઈનસ 215 જે બાદ કરીએ તો 9785 પ્રાપ્ત થાય તો આપણને આ
નિત્ય શબ્દનો ઉપયોગ કરીને આપણે ઉદાહરણ 14 જે બાકી હતું એ આપણે પૂર્ણ કર્યું. હવે આપણે જોવાનું છે 9.5 સ્વાધ્યાય ગણિતનો અને એમાં નિત્ય શબ્દથી પહેલા દાખલાના 3 ગુણાકાર કરીએ. તો પહેલું લખ્યું છે x + 3 બંને પ્લસ છે મિત્રો, તો આપણે આને આમ પણ લખી શકો x + 3 નો વર્ગ. હવે x + 3 નો વર્ગ હોય તો નિત્ય સંખ્યા છે પહેલા પદનો વર્ગ મધ્યમની નિશાની બમણાના 2 પહેલું પદ અને બીજું પદ ગુણે વત્તા અંતિમ પદ 3 નો વર્ગ થાય. હવે આપણે કૌંસ છોડી x વર્ગ વત્તા 3 2 6x વત્તા 3 નો વર્ગ 9. તો મિત્રો આ જે બહુપદી છે એનો આ રીતે x વર્ગ વત્તા 6x + 9 થઈ. હમણાં ઉદાહરણ 14 ની જેમ કરવું હોય તો પણ તમે કરી શકો, એ પણ રીતે થાય. હવે આપણે બીજું લઈએ, એમાં લખ્યું છે 2a - 7 તો આમાં પણ આપણે 2a - 7 છે એનો વર્ગ લઈ લઈએ. તો પહેલા પદનો વર્ગ એટલે 2a વર્ગ મધ્યમની નિશાની માઇનસ 2 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ. જો માઇનસ મધ્યમની લખી છે નિશાની એટલે આની લખતા અને વત્તાની કૌંસમાં -7 નો વર્ગ, કારણ કે અહીંયા પ્લસ 12 છે પણ -7 નો વર્ગ ધન થશે. તો 2 નો વર્ગ 4 a નો વર્ગ ઓછા 2 નું 4 7 28 a વત્તા 49, કારણ કે 7 માઇનસ છે પણ વર્ગ થવાથી ધન થશે. તો 4 a વર્ગ ઓછા 28 a વત્તા 49, પહેલા પદનો વર્ગ 4 a વર્ગ મધ્યમ નિશાની 7 નું 14 નું 28 a અને વત્તા 7 નો વર્ગ 49. તો આપણે અહીંયા આગળ આ બંનેનો ઉકેલ આપણે પ્રાપ્ત કર્યો નિત્ય શબ્દની મદદથી. હવે આપણે ત્રીજું લઈએ, એમાં મિત્રો લખ્યું છે 6x - 7 અને બીજા કૌંસમાં 6x + 7. આ ત્રીજો સ્વાધ્યાય 9.5 દાખલા નંબર 1 એનું આ ત્રીજું 6x - 7 6x + 7. હવે જો આ નિત્ય સમ આના કરતા જુદું છે, કારણ કે આ બે માઇનસ હતા એટલે કૌંસ વર્ગ લીધો, જ્યારે અહીંયા એક પ્લસ માં એક માઇનસ છે એક પ્લસ છે. તો તેવા સંજોગોમાં આપણે આનો વર્ગ કરીએ છીએ અને આ 7 નો વર્ગ કરીએ છીએ. આ બે ને ગુણાકાર માટે થઈને માઇનસ વાળા બે પદોના વર્ગો કરીએ છીએ એટલે 6 નો વર્ગ 36 એક્સ વર્ગ થાય અને 7 નો વર્ગ 49 થાય. તો આ 6x - 7 6x + 7 નો ગુણાકાર 36x વર્ગ ઓછા 49 થશે. તો આવી રીતે આ ત્રીજો નિત્ય સમ તમારું પૂરું થયું. હવે નિત્ય સમથી ગુણાકાર મેળવો એક્ઝામ્પલ 2 એનું આપણે હવે પહેલું લઈએ. તો x + 3 x + 7 એક્ઝામ્પલ 2 એનું પહેલું x + 3 x + 7. તો હવે આમાં બે પદ સરખા છે, પાછલા બે સરખા નથી. તો પહેલા પદનો વર્ગ વત્તા પાછલા બે પદનો સરવાળો પહેલું પદ એને ગુણે અને પછી બંને પદોનો ગુણાકાર, તો 3 અને 7 નો ગુણાકાર. હવે x નો વર્ગ 7 ને 3 10 થાય, 10 ગુણ્યા x 10x થાય અને 7 ગુણ્યા 3 21 થાય. તો મિત્રો અહીંયા x + 3 x + 7 નો ગુણાકાર નિત્ય શબ્દની મદદ લીધી તો x² + 10x + 21 થાય. તો એવી રીતે હવે બીજું લઈ લઈએ, અહીંયા 4x - 5 દાખલા નંબર 2 ની અંદર જ છે. 4x - 5 4x - 1. તો જો પહેલા બે પદ સરખા છે પણ બીજા બે પદ સરખા નથી, તો આ નિત્ય શબ્દનો અહીંયા ઉપયોગ પાછો આપણે કરીશું. તો પહેલા પદ 4x નો વર્ગ વત્તા નિશાની આ -5 આ -1 એને 4x ગુણે વત્તા ની નિશાની -5 -1 એ પાછા ગુણે નિશાની સાથે મે 12 ની પ્લસ નિશાની રાખી છે. હવે જોઈએ 4 નો વર્ગ 16 x નો વર્ગ ઓછા 5 ઓછા 1 કુલ થાય ઓછા 6 ઓછા 6 6 ઓછા 24 x
ઓછા 6 ગુણ્યા 4 ઓછા 6 6 ઓછા 24 ગુણ્યા 1 ઓછા 24 છે ઓછે ઓછે વત્તા 5 એકમ 5 તો આપણે આ બંને પદોનો સાદો રૂપ આપતા 16x વાર ઓછા 24x વત્તા 5 પ્રાપ્ત થયું તો મિત્રો જો નિત્યસમ પાકા હશે તો જવાબો મેળવવામાં મુશ્કેલી નહીં પડે अब एग्जांपल 3 यानी अंदर 1 छे b -7 n ओवर b -7 કૌંસ પર તમને આવું મે શીખવું હતું x - y કૌંસ પર પહેલા પદનો ઓવર મધ્યમ નિશાની 2 ગુણ્યા પહેલો બિંદુ પર વત્તા અંતિમ પદનો ઓવર -y પર વર્ગ કરો એટલે ધન તો આ નિત્યસમ પ્રમાણે આમાં કામ કરવાનું છે તો b નો ઓવર ઓછા નિશાની બમણાના 2 પેલું b ગુણે બીજું 7 ગુણે વત્તા ઓછા 7 નો વર્ગ છેલ્લા પદનો વર્ગ બરાબર કે નિશાની b નો વર્ગ ઓછા નિશાની 7 2 14 ગુણે b 14 b અને વત્તા 49 કારણ કે -7 છે પણ વર્ગ થવાથી કે ધન બનશે તો આ નિયમના કારણે આ પરિણામ પ્રાપ્ત થયું હવે એવી જ રીતે એનો બીજો જો તમે xy xy વત્તા 3z કૌંસનો વર્ગ તો પહેલું પદ છે xy n ઓવર વત્તા બમણાના 2 પહેલું બીજું ગુણે પહેલું xy બીજું 3z ગુણે વત્તા અંતિમ પદ 3z કૌંસ વર્ગ આ નિત્યસમ તમારે બોર્ડે કે લેવાના છે મિત્રો હવે આપણે જોશું x વર્ગ y વર્ગ કારણ કે 2 નો વર્ગ થાય વત્તા 2 તેરી 6 xy z વત્તા 3 નો વર્ગ 9 z નો વર્ગ તો અહીંયા xy વત્તા 3z કૌંસ વર્ગ છે મિત્રો એનો વિસ્તરણ પહેલા પદ કૌંસમાં xy નો વર્ગ મધ્યમ નિશાની બમણાના 2 પહેલું xy બીજું 3z ગુણે વત્તા 3y 3z નો કૌંસ વર્ગ હવે અહીંયા x વર્ગ y વર્ગ વત્તા નિશાની 3 ગુણ્યા 2 6 xy ગુણ્યા z વત્તા 3 નો વર્ગ 9 z નો વર્ગ જો તમે 3 નો વર્ગ 9 કરતા હો તો z નો વર્ગ કરવો પડે ઘણી વખત ઘણા ભૂલી જાય 3 નો વર્ગ નો કરે તગડો એમ નામ રાખે z નો વર્ગ લખે કેટલીક વાર 9 કરે z ને એમ નામ રાખે લાંબા વર્ગ કરતા હોય છે તો આપણે એને કાળજી લેવાની છે બરાબર ધ્યાન રાખવાનું નિશાનીઓનો ખાસ ખ્યાલ રાખવાનો સૂત્રોનો બરાબર ખ્યાલ રાખવાનો તો વાંધો ના આવે હવે ત્રીજાનો ત્રીજો એમાં લખ્યું છે 6x વર્ગ ઓછાની નિશાની 5y કૌંસનો વર્ગ હવે અહીંયા બરાબર ધ્યાન રાખજો x વર્ગ છે જ્યારે y એકલો છે આ વર્ગ છે આખા બે પદનો છે તો પહેલા આપણે 6x વર્ગનો વર્ગ લખશું માઇનસ નિશાની બમણાના 2 પહેલું પદ 6x બીજું પદ 5y વત્તાની નિશાની જો અહીં તમારે માઇનસ 5 કરવું હોય તો એક પ્લસ કરી નાખો અને હવે માઇનસ 5y એનો કૌંસ વર્ગ છેલ્લા પદનો વર્ગ હવે મિત્રો નિશાનીનો ધ્યાન રાખજો અને વર્ગ કરવાના છે કૌંસ છોડીએ છે 6 નો વર્ગ 36 x નો 2 ગુણ્યે 4 ઘાત ઓછે વત્તે વત્તા કે ઓછા કે ઓછા ઓછે વત્તે ઓછા હવે 6 5 30 30 2 તો કે sin x અને y ગુણે છે x હવે માઇનસ છે પણ વર્ગ કરો તો 5 નો વર્ગ y નો વર્ગ તો મિત્રો આવું હોય ત્યારે થોડું તમને અઘરું પડે પણ 6 નો વર્ગ 36 x નો 2 ગુણે 2 4 4 6 5 30 નું ઓછા sin xy વત્તે ઓછે ઓછા પણ માઇનસ છે એટલે વર્ગ કરતા ધન 25y નો વર્ગ થશે તો આવી રીતે આપણે સ્વાધ્યાય 9.5 ના પહેલાના બે લીધા બીજાના બે લીધા અને ત્રીજાના 3 લીધા અને દાખલા નંબર 4
વર્ગ એનો વર્ગ હવે આનો સાદુરૂપ એટલે વિસ્તરણ કરવાનો છે મિત્રો આ જે નિયમ વાપર્યો બે પદના કૌંસ વર્ગનો એ જ નિયમ છે તો એ વર્ગનો વર્ગ ઓછા નિશાની બમણાના બે એનું પદ એ વર્ગ બીજું પદ બી વર્ગ ગુણે વત્તાની નિશાની માઈનસ બી વર્ગનો વર્ગ માઈનસ બી વર્ગનો વર્ગ સાદુરૂપ આપો એનો ચાર ઘાત ઓછા નિશાની બે એ વર્ગ બી વર્ગ વત્તા બી નો ચાર ઘાત કારણ કે બે નો બે ઘાત એટલે બે દુ ચાર માઈનસ હોય તો વર્ગ થવાથી ઘન બને તો આમ ચાર સાદુરૂપ આપણે આપ્યું નિત્ય શબ્દની મદદ લઈને પછી એમાં બાકીના દાખલાઓ તમારે ગણવાના સ્વાધ્યાય પાંચ સાબિતીના છે છઠ્ઠો નિત્ય શબ્દના છે સાત ને આઠ તો હવે મિત્રો એક પીરિયડ કેતા કે છેલ્લો એક તાસ લેશું એટલે 9.5 ના મોટા ભાગના દાખલાઓ તમારા પૂરા થશે તો આ બેઝિક પદાવલી અને નિત્ય શબ્દ ખૂબ જ અગત્યનું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આળસ છોડી ઉત્સાહથી નેટનો ઉપયોગ કરીએ છીએ પૈસા ખર્ચાય છે અમે અહીંયા નેટ વાપરીને તમારા માટે વિડીયો ઉતારીએ છીએ અને તમને મોકલીએ છીએ તો મિત્રો રખડવા ન જતા સમયનો સદુપયોગ કરજો અને જે કંઈ અહીંથી પીરસવામાં આવે તેનો બરાબર રસાસ્વાદ લેશો અને જ્યારે ફિઝિકલી આપણે મળીશું ત્યારે હજી આને એક વખત રિવિઝન થશે અને ત્યારે ન આવડતી બાબતો છે એ આપણે 100% સોલ્વ કરીશું ત્યાં સુધી આપ સર્વને જય સ્વામી નારાયણ